ભુજ ખાતે અખિલ ભારતીય સફાઈ મજૂર સંઘ કચ્છ જિલ્લા દ્વારા આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. મારું નામ રાજેશેલ વાઘેલા. હું અખિલ ભારતીય સફાઈ મજૂર સંઘ કચ્છ જિલ્લા અધ્યક્ષ તરીકે આજ રોજ અમે ભુજ નગરપાલિકામાં ચીફ ઓફિસરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. અમારા નગરપાલિકાના જૂના કર્મચારીઓ, એ લોકોનું પાંચમા છઠ્ઠાનું એરિયર્સ અને તે હાલતા આપણે રોજનદાર અને કાયમી કર્મચારીઓના આજે પ્રશ્ન લઈ અને માયા હતા. બીજી વસ્તુ કે જે નગરપાલિકાની અંદર કોન્ટ્રાક્ટની અંદર જે નગરપાલિકામાં કર્મચારીઓ કામ કરે છે એ લોકોને લઘુત્તમ વેતન ધારા પ્રમાણે પગાર નથી મળતો, પછી એ લોકોને રજાઓ ચાર નથી મળતી અને શોર્ટ અડધા પગારમાં આ લોકોને મજા આવે ત્યારે કાઢી નાખે છે અને મજા આવે ત્યારે રાખે છે અને અડધા પગારમાં રાખે છે. તો આવું શું કામ? આ નગરપાલિકાના કર્મચારીઓ સફાઈની ખાસ જરૂર છે. ભૂકંપ વખતે અને આ કોરોનાની આવી કપરી પરિસ્થિતિમાં પણ કર્મચારીઓએ નગરપાલિકાને સફાઈ, ભુજ આખાની સફાઈ વ્યવસ્થિત રીતે કરેલી છે અને આ લોકોને નગરપાલિકાની અંદર કોન્ટ્રાક્ટરોનું શોષણ કરે છે. કોન્ટ્રાક્ટરો દ્વારા એમને પૂરો પગાર ટાઈમ ટુ ટાઈમ આપવામાં નથી આવતો અને ગમે ત્યારે કાઢી નાખે છે. તો આજરોજ અમે ચીફ ઓફિસરશ્રીને રજૂઆત કરી છે અને અમારા જે જૂના જે કાયમી કર્મચારી હમણાં મૃત્યુ પામ્યા છે એ લોકોને સરકારશ્રીની જોગવાઈ મુજબ એ લોકોને 14 લાખની સહાય મળવા પાત્ર છે. અત્યાર પણ એ પણ નથી મળેલી. અમે એ પણ રજૂઆત કરી છે. એ લોકો કહે છે કે ભાઈ દરખાસ્ત મોકલી છે અને જે આ લોકોને સાતમા પગાર, આ છઠ્ઠા પગાર પંચનું જે એરિયસ બાકી છે એ લોકોને અને કાયમી કર્મચારીઓનું પણ અમુક એરિયસ બાકી છે તો એ તાત્કાલિક મળવા એના માટે કરીને અમે રજૂઆત કરી હતી.